हेलो फ्रेंड्स, आई एम देविका छानी फ्रॉम ग्रामांश विद्यापीठ महुआ। फॉर एक बार वीडियो प्लेटफॉर्म आपनों हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आप चौथु लेशन एपीजे अब्दुल कलाम जीवन प्रसंगों ने जोई रहा है। जो लालुद्दीन एना जीवन में केवी महत्वनी भूमिका भजवे छे ये आपणे जोईए छीए। ज्यां सुधी आपणे आगळ वात करी के वतन छोड़ती वखते, देश छोड़ती वखते हिम्मतनी जो सुकान जे छे ए हमेशा जलालुद्दीन तरफथी मने मळ्युं छे। ए जलालुद्दीन मारा प्रेरक बनी रह्या छे अने हमेशा मने जीवनमां याद रहेशे। तो चालो हवे पछी आपणे जोईए कलामना जीवनना आगळना पेज, एटले के एना कंईक नवा बनाव। जीवनमां पहली वार हूँ परदेश जतो हतो, तेथी मारा मनमां एक फड़क हती। बराबर तेवी ज फड़क मारा आ बन्ने मित्रोने मुंबई जेवा मोटा शहेरमां पहली वार आव्या होवाथी लागती हती। आम छता एरपोर्टना गेट पर मने मळती वखते एमणे स्वच्छता जाळवी, तेमने जोतावेत मारी फड़क तो दूर थई गई अने हमेशनी जेम मारा जोम जुस्सो पाछो आवी गया। तेमणे सदाई मारी क्षमतामां एटलो बधो विश्वास राख्यो हतो के जीवनना आ नवा वळाक पर तेमने जोईने मने हैये धरपत वळी गई। छूटा पड़ती वखते हूँ थोड़ो लागणीवश बनी गयो अने मारी आँखोमां आँसू आवी गया। ते वखते जलालुद्दीने मारो हाथ पकड़ीने मने जे कह्युं ते मने आजे बराबर याद छे। ते शब्दो हता, अब्दुल अमने तारा माटे खूब प्रेम छे, अमारा दिलमां ए श्रद्धा छे के तू जरूर कंई करी देखाड़ीश, मारा तारा माटे बहु गर्व छे दोस्त। अहीं जोयुं के आपणे मित्रों बधाने खबर छे के कोई बाळक खाली चार दिवस मामाने घर जतुं होय ने तो ए तेनी माँ दुखी थई जाय छे, अथवा आपणे ते थोड़ा दिवस वधारे रोकाई गयो तो घरनी याद आवे छे। बहु फेक्ट वस्तु छे, आपणे घरथी दूर जवुं अघरी वस्तु छे। अहीं अब्दुल कलाम देश छोड़ीने जई रह्या छे। मुंबई एरपोर्ट पर शमशुद्दीन अने जलालुद्दीन मूकवा आवे छे। સાવ એક સેકન્ડ આવી જાય છે કે હવે દેશને અલવિદા કહેવાનો છે અને એને આગળ પણ જલાલુદ્દીને એને શીખવ્યું હતું કે કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે છે મિત્રો। તો અહીં જિંદગીની આ જે સર્જનહારની જે તો અહીં આપણે જોયું કે જ્યારે મુંબઈ એરપોર્ટ પર જલાલુદ્દીન અને શમશુદ્દીન તેને મૂકવા આવ્યા ત્યારે એ અબ્દુલ કલામ કહે છે કે જલાલુદ્દીનના શબ્દ મને આજે યાદ છે। કોઈ આપણી લાઈફમાં પ્રેરણારૂપ બન્યું હોય ને મિત્રો, એ આપણને આ જીવન યાદ રહે। આપણી ખરાબ પરિસ્થિતિમાં આપણને હૈયે હામ આપી હોય એ વ્યક્તિ ન ભૂલી શકાય। અબ્દુલ તમને અમને તારા માટે પ્રેમ છે, શું કીધું કે તું કંઈક કરી દેખાડીશ, અમને તારા માટે ગર્વ છે ને તું આવી રીતે ઢીલો ન પડે। તો આ ઘટનાને પણ અબ્દુલ કલામ જે છે ક્યારેય ભૂલી શક્યા ન હતા। મારી જિંદગીમાં જલાલુદ્દીનના સ્થાન વિશે આજે હું વિચાર કરું તો મને દિવસે દિવસે તેનું મહત્ત્વ વધતું હોય તેવું લાગે છે। તેણે મને બહારની દુનિયાની છબી બતાવી, તેણે દુનિયામાં મારો હાથ ચાલીને ડગ માંડતા શીખવ્યું અને મારી ક્ષમતાને બહાર લાવવા કોશિશ કરી, એટલો ઉપકાર પૂરતો ન હોય તેમ મારો માનસિક વિકાસ અને વિચારશક્તિ પણ તેણે જ ખીલવ્યા છે। મારી જાતે હું વિચારતો થયો, મારી સર્જનશક્તિમાં નિખાર આવ્યો અને હું નક્કી કરેલી મંજિલ તરફ મક્કમતાથી કદમ ઉઠાવતા શીખ્યો, તે પણ તેની જ કમાલ હતી। ઘર પરિવાર રામેશ્વરથી દૂર નીકળી ગયા બાદ પણ જલાલુદ્દીનની આ તાલીમ હંમેશા મારી સાથે રહી છે, કારણ કે તેની તાલીમ એવી હતી કે જેણે મને જીવન કેમ જીવાય તે શીખવ્યું। મારા માટે કમનસીબની વાત એ છે કે જીવનની જેમ મને મોતનો પરિચય કરાવવામાં પણ તે જ નિમિત્ત બન્યો। અહીંયા જોયું કે અબ્દુલ કલામ પોતે બહુ નિખાલસતાથી સ્વીકારે છે કે મારી જિંદગીના દરેક પરિસ્થિતિમાં મને જલાલુદ્દીને માર્ગદર્શન આપ્યું છે અને હું રોજ વિચારું તો મને એવું લાગે રોજ એનું મહત્ત્વ વધતું જાય એવું છે। રામેશ્વર છોડવાની વાત હોય, દેશ છોડવાની વાત હોય, નાસામાં તાલીમ લેવા જવાની વાત હોય, જીવનમાં સુખ દુઃખના પગથિયા એ બેસવાની ચડવા ઉતરવાની વાત હોય, દરેક જગ્યાએ જલાલુદ્દીન ખડે પગે ઊભો રહ્યો અને એના કારણે અબ્દુલ કલામ આજે પણ એને એ પોતે આટલા માન આદરથી યાદ કરે છે। દરેકના જીવનની અંદર મિત્રો આવા વ્યક્તિ આવે જ છે
અને એટલે જ આપણે આ જીવનની અંધકારમાંથી બહાર નીકળી શકીએ છીએ. એ પછી માતા પિતા હોય, કાકા હોય, માસા હોય, પોતાના શિક્ષક હોય, કોઈ પણ હોઈ શકે. મિત્રો, દુનિયામાં કહેવામાં આવે છે માતા પિતા અને શિક્ષકોનું મહત્ત્વ છે એ દરેક ધર્મગ્રંથમાં પણ કહેવામાં આવ્યું છે અને જીવનમાં પણ એનું અમૂલ્ય મૂલ્ય છે. ગુરુ જે છે એ દરેકના જીવનમાં હોવો જોઈએ અને એ જ આપણને સાચી રાહ દેખાડે છે. પછી એ ગુરુ કોઈ પણ હોઈ શકે, તમારી માં પણ હોઈ શકે, તમારા પિતા પણ હોઈ શકે. તો અહીં સરસ રીતે અબ્દુલ કલામે વાત કરી. હું જ્યારે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરો ખાતે SLV-3 રોકેટ પ્રોજેક્ટ પર કામ કરતો હતો ત્યારે અચાનક મને મારા આ બનેવી દોસ્ત રાહબર એવા જલાલુદ્દીનના અવસાનના સમાચાર મળ્યા. પ્રશ્ન પૂછાય, લેખક કલામને જલાલુદ્દીનના મોતના સમાચાર ક્યારે મળ્યા? ઇસરોમાં કામ કરતા હતા કયા રોકેટ ઉપર? SLV-3 ઉપર. ત્યારે એના બનેવી જોઈને કેવા વિશેષણો આપ્યા છે જલાલુદ્દીન વિશે દોસ્ત અને રાહબર? અને આવા વ્યક્તિ જ્યારે આપણી જીવનમાંથી જાય મિત્રો ત્યારે બહુ અઘરું થાય. આપણી દરેકની એક મોટી મર્યાદા છે માણસની. કુટુંબ હર્યું ભર્યું હોય ને એમાંથી ક્યારે કોઈ ખડી પડે એની ખબર નથી. ઈશ્વર સિવાય એના જવાબ કોઈ આપી શકતું નથી. તો અહીં અચાનક સમાચાર આવે છે. મૃત્યુ ક્યારે કોઈને આવતું નથી. આજે શું, કાલે શું, પરમ દિવસે શું એ તો ઈશ્વર જાણે. સૂઈએ છીએ ઈશ્વરની કૃપાથી, જાગશું ઈશ્વરની જ કૃપાથી. આ સરસ મજાની જે જીવનની જે વાસ્તવિકતા છે એ તમારે મારે સ્વીકારવી જ પડશે. હું એમ કહીશ કે હા, એવું ક્યારેય નહીં બને કે આપણે મોતને રોકી શકશું. ત્યાં કોઈ ભ્રષ્ટાચાર ચાલતો નથી. ઈશ્વરના નામાના ચોપડે કંઈ ચાલતું નથી. એમાં તો કર્મો જ નોંધાય છે અને એ જ કર્મો છે મિત્રો એ આપણને જે સારું નરસાનો ખ્યાલ આપે છે. ઘડીભર માટે અવાક થઈ ગયો. આપણે સૌ હયાત હોઈએ અને આ દોસ્ત આમ સાવ અચાનક જન્નતની વાટ પકડી લે, એ વાત મારા ગળે ઉતરતી જ નહોતી. અસહ્ય દુઃખની આ ઘડીમાં હું થોડી વાર સુધી તો અર્થ વિનાનું કંઈક બબડતો રહ્યો. જ્યારે થોડી કળ વળી ત્યારે મારા રાહ કર્મોને જરૂરી સૂચનાઓ આપીને હું તરત રામેશ્વર જવા રવાના થયો. આપણે અબ્દુલકલામજીએ શરૂ કરેલી પોતાના જિંદગીના રાહબરની સફરને તેઓ ક્યાં સુધી લઈ આવ્યા એ આપણે બધા સાથે જોઈ શક્યા કે એક રાહબર એના જીવનમાં આવે છે, ફરિશ્તા જેવું કામ કરે છે, એને જીવનના માર્ગને પાઠ શીખવાડે છે અને અચાનક એકવાર ખુદાના રસ્તે ચાલી નીકળે છે. ખુદાનો બંધો જેમ ખુદાની મસ્તીમાં લીન થઈ જાય એવી રીતે એ જતા રહે છે. અને આ સમાચાર કલામને મળે છે. કલામ થોડી વાર એટલા બધા દુઃખી થઈ જાય છે, સમજી નથી શકતા શું કરવું. દરેકની માટે મિત્રો સ્વજનોનું મૃત્યુના સમાચાર આવા જ હોય છે. આપણે બધાને ખ્યાલ છે કોઈ મરી જાય એના સમાચાર આપણે તરત નથી એકબીજાને ફટાફટ દઈ દેતા. જેવી રીતે ખુશી આપણે વેચીએ છીએ એવી રીતે અમુક સમાચાર ન વેચાય. ઘરના વડીલ હોય એની ઉપર ફોન આવે, એ ફોનને કોને કેવી રીતે રજૂ કરવો એ વડીલને ખબર હોય, કયો વ્યક્તિ લાગણીશીલ વધારે છે, કોને શું કહીને આ વાત કરવી એ બહુ ઘડી અઘરી હોય છે મિત્રો, વશમી વેળા હોય છે. એમાં જો કોઈ અકાળે મૃત્યુ પામે, કોઈ બાળક જેવું પુષ્પ હોય, કોઈ નવયુવાન હોય, અને ત્યારે જ્યારે વડીલ ઉપર આવા સમાચાર આવે અને એ સમાચાર જ્યારે ઘરમાં કહેવાના હોય ત્યારે ખુદાને કહેવાનું મન થાય કે આવી સ્થિતિ ક્યારે ઊભો ન કરતો, બે પૈસાની ખોટ હશે ને તો પુરાઈ જશે. પણ આવા સમાચાર દેતા અનેક હૈયાઓ ભાંગી પડતા હોય છે. પણ આ હકીકત છે મિત્રો કે આપણે એને સ્વીકારવી જ રહી. મૃત્યુના સમાચારની હકીકતને કોઈ ટાળી શકતું નથી. હવે અબ્દુલ કલામ છે પોતાના રાહબરની છેલ્લી ક્રિયા દફનવિધિમાં પહોંચવા જઈ રહ્યા છે. મેં તમને પહેલાંય કીધું ને હજી કહું છું કે આપણે એક દિવસ દુનિયાને અલવિદા કહેવાની છે. કર્મ એવા કરો કે જ્યારે આપણો જનાજો ઉઠે ને ત્યારે બે આંસુ કોઈ પાડે અને આપણી માટે કોઈ સાચા દિલથી દુઆ કરે કે હે ખુદા, આને તું સ્વર્ગ બક્ષજે, આને તું જન્નત બક્ષજે. આ જ આપણા જીવનની મોટી મૂડી છે. બાકી તો બધું આપણને ખ્યાલ જ છે કે જીવનના પડાવ જે છે એ આવતા જ રહેવાના છે. માણસ એ જ સાચો કે જે દરેક પડાવ ઉપર વિજય મેળવે છે.
ટક્કર આપે છે. તો અહીં આપણે હવે જોઈ રહ્યા છીએ કે કલામ સાહેબ જે છે એ પોતાના જીગરી દોસ્ત, પોતાની બહેન જોહરાના પતિ એટલે કે બનેવી અને પોતાના રાહબરને દફનવિધિમાં જનાજામાં છેલ્લી સલામ આપવા, છેલ્લી અલવિદા કહેવા તે જઈ રહ્યા છે. રામેશ્વરના રસ્તે બસ દોડતી હતી. ખુલ્લી બારીમાંથી પવન વાતો હતો અને મારી સાથેના મુસાફરો પોતપોતાની વાતોમાં લીન હતા, પણ તે હકડેઠઠ ભીડમાં મને સહી ન શકાય એવું એકલવાયું લાગતું હતું. દરેકની જિંદગીમાં આવો વખત આવતો હશે જ્યારે બાળપણ છૂટી ગયાનો અહેસાસ થાય. મારા આ દોસ્તના અચાનક ચાલ્યા જવાથી મારી જિંદગીનો બાળક અબ્દુલ પણ જાણે મરી ગયો. વહાલથી જવાબ આપનારો દોસ્ત ન રહે તો પછી સવાલ પૂછનારો પેલો નાનકડો બાળક ક્યાં જવાનો? મને ઝાલનારા અને પીઠ થાબડનારા હાથ હવે આ દુનિયામાં નહોતા તે સ્વીકારું બહુ વર્ષમાં હતું. જૂની યાદો આંખ સામેથી ખસતી નહોતી. દરિયાની રેતીમાં મારી સાથે પગલા પાડતો જલાલુદ્દીન, ચાંદ તારાની ઓળખાણ કરાવતો જલાલુદ્દીન, સુરત દરિયામાં ડૂબીને ક્યાં ગયો છે તે સમજાવતો જલાલુદ્દીન, રામનાથપુરમ ગયા બાદ મારી ચોપડીઓ માટે નાણાંની વ્યવસ્થા કરતો જલાલુદ્દીન, સાંતાક્રુઝ એરપોર્ટ પર મને મળતી વખતે ખુશીને આંસુ છલકાવતો જલાલુદ્દીન, આવા આંસુ તો એ જ છલકાવી શકે જેને ખરી લાગણીથી તે વ્યક્તિને ઉછેરી હોય અને ગર્વ લઈ શકે તેવા સ્થાને પહોંચાડી હોય. જલાલુદ્દીનને મારા જીવનની આ ભૂમિકા બખૂબી નિભાવી હતી. બહુ સરસ વાત કરી. લેખક કહે છે કે હું જ્યારે એ દફનવિધિમાં જઈ રહ્યો હતો બસમાં હકડે ઠક મુસાફિર હતા, પણ મારું જે જીવ છે એ ચાકડે ચડ્યો હતો, ક્યાંય ચોટતો નહોતો, એ વાત સ્વીકારવા તૈયાર ન હતો કે આજે જલાલુદ્દીન નથી અને આજે હું જાઈશ ત્યારે એ ચૂપચાપ પડ્યો હશે. કેવો જલાલુદ્દીન! ચાંદ તારાની ઓળખાણ એને કરાવી, પગલાં પાડતા એને શીખવાડ્યું. કેટલી કેટલી જીવનની કપરી પરિસ્થિતિમાં જે માણસે સાથ આપ્યો એ માણસને આજે એને શું કહેવાનું હતું? અલવિદા કહેવાનું હતું. અને આવી રીતે અબ્દુલ કલામ જે છે એ આખી બસની મુસાફરીમાં સતત આ વિચારોમાં ગમગીન રહે છે. અને હવે ક્યાં આવીને પહોંચે છે? રામેશ્વરમ. રામેશ્વરમ પહોંચીને મેં જોયું કે મારી બહેન જોહરા હૈયાફાટ રુદન કરી રહી હતી. તેની સાથે તેની પુત્રી અને મારી ભાણેજ એવી નાનકડી મહેબૂબ બેઠી હતી, જેણે અકાળે તેના પિતાને ખોયા હતા. હું મારા પિતા પાસે ગયો. તેઓ તેમની જિંદગીના 100 વર્ષ પૂરા કરી ચૂક્યા હતા, છતાં તેઓ મને ક્યારેય ઘરડા નહોતા લાગ્યા. પણ તે દિવસે તેઓ અચાનક ઘણા વૃદ્ધ લાગ્યા. જમાઈને ગુમાવ્યાનો અફસોસ તેના ચહેરા પર સાફ દેખાતો હતો. અમે સૌ ભેગા મળીને દફનક્રિયા પૂરી કરી. હું આઘાતથી એવો સ્તબ્ધ થઈ ગયો હતો કે રડી પણ ન શક્યો. બસ તેમની યાદો છલકાતી હતી. દફનવિધિ પૂરી થયા બાદ સૌ ઘરે આવ્યા ત્યારે મારા પિતાએ મને તેમની બાજુમાં બેસાડ્યો. આ જેફ વયે પણ તેઓ એટલા સભાન હતા કે મારું દુઃખ અનુભવી શકે. મને ત્યારે જ ખ્યાલ આવ્યો કે મારી જેમ તેઓ પણ રડ્યા નથી. મારો હાથ તેમના હાથમાં લઈ તેમણે મને કહ્યું, અબ્દુલ, તું જાણે છે ને, ખુદાના પડછાયાને કઈ રીતે લાંબો અને ટૂંકો કરે છે? તે ધારે તો પડછાયાને એક સરખા કદનો રાખતા તેને કોણ અટકાવી શકે? પણ એમ થતું નથી. ખુદાએ તેના રાહબર સૂરજને તેની સાથે જ મોકલ્યો છે. આ સૂર્યના આધારે પડછાયો શરૂમાં ખૂબ લાંબો થાય છે, પછી ટૂંકો થઈ જાય છે. રાત પડે છે ત્યારે પડછાયો દેખાતો બંધ થઈ જાય છે. આ જ રીતે આપણો જલાલુદ્દીન પણ તેની આ લાંબી રાતમાં પોઢી ગયો છે. ખુદાની ઈચ્છા વગર કંઈ થતું નથી તે આપણે જાણીએ છીએ ને, તો આપણે તેનામાં ભરોસો રાખીએ. તેની આ ઈચ્છા પણ કબૂલ કરવી જ રહી. જો ઈશ્વર આગળ બધું કબૂલ જ કરવાનું છે, તમને ગમે તોય ભલે અને ના ગમે તોય ભલે. એના પિતા જૈફ એટલે મોટી વયે પણ રડ્યા નથી. દુઃખ ઘણું બધું છે અને સરસ રીતે પિતાએ પુત્રને સમજાવ્યો. શું થાય છે કે એણે વાત કીધી કે ઈશ્વરની કોઈ પણ ઈચ્છા આગળ આપણે કશું કરી શકતા નથી. અને આવી રીતે એપીજે અબ્દુલ કલામને તેના પિતાએ પાસે બેસાડી અને જલાલુદ્દીનના મૃત્યુની હકીકત કીધી કે જે થઈ ગયું છે એની પાછળ શોક કરવાથી કશો મિનિંગ નથી. જે વીતી ચૂક્યું છે એમાં આપણે કશું કરી શકવાના નથી. ઈશ્વરની દરેક ઈચ્છાને આપણે સ્વીકારવી જ પડે છે. રડતા રડતા સ્વીકારો તોય ભલે, હસતા મોઢે સ્વીકારો તોય ભલે. તમને મને બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે જે માણસ ચાલ્યો જાય છે એ ફરી પાછો ક્યારે આવતો નથી અને એની પાછળ આંસુ સારવાથી કશું થતું નથી. આપણું જીવન પણ શું થાય છે? બગડે છે. જે
ઈશ્વરને મંજૂર છે એ આપણે આખરે શું કરવું પડે છે, મંજૂર કરવું જ પડે છે. હું મારા પિતાના આ શબ્દોને વાગોળતો થોડી વાર ત્યાં બેઠો રહ્યો. મને ક્યારેય મૃત્યુનો ડર લાગતો નહીં, પણ એ હકીકત છે કે આપણી વહાલસોઈ વ્યક્તિને ગુમાવ્યાનું દુઃખ કંઈ એમ તરત દૂર થતું નથી. આ બહુ વાસ્તવિકતા છે મિત્રો, કે આપણી વહાલસોઈ વ્યક્તિ હોય, આપણને ગમતી વ્યક્તિ હોય, અને એ અચાનક બોલતી બંધ થઈ જાય, અચાનક એને માટી સાથે દફનવિધિ થઈ જાય, અચાનક ખુદાને પ્યારી થઈ જાય, તો એ વાત આપણને પચાવતા બહુ દિવસો લાગે મિત્રો. ઘરમાં કોઈ બાળક જન્મીને 7 દિવસ ખાલી સાથે રહી ને, તો એ આ ઈશ્વરે મૂકેલી લાગણીની કલા એવી છે ને મિત્રો, કે 7 દિવસનું બાળક પણ આપણને કહેવાય ને કે 7 મહિના રડાવી શકે છે. આ આપણી બધાની માયા છે, અને આ માયામાંથી આપણે પર થવા બહુ વાર લાગે છે, અને આનો એક જ ઉપાય છે કે આપણે હંમેશા ઈશ્વર સ્મરણ કરવું. ઈશ્વર સ્મરણ સિવાય જીવનનો બીજો કોઈ માર્ગ ઉત્તમ નથી. તો અહીં કહે છે કે હું સમજી ગયો પિતાની વાત, કે હા બધું કબૂલ કરવું પડે, એ વ્યક્તિ જન્મે છે મરે છે, પરંતુ મને એ વાત બહુ જ શું થયું ગમી નહીં, દુઃખી કરી. એકવાર આપણે પણ આ દુનિયા છોડીને ચાલ્યા જઈશું, પણ જલાલુદ્દીનની જેમ કોઈ આપણી પહેલાં અકાળે વિદાય લે ત્યારે તેની ખૂબ ખોટ ચાલે છે. જલાલુદ્દીન ન તો તેના બાળકોનો નિકાહ જોઈ શક્યો, ન તો પૌત્ર પૌત્રીને રમાડી શક્યો. તેની આ વિદાયને અમારે હવે સહેવાની છે, અને બાકીની જિંદગી તેના વિના વિતાવવાની છે. આ હકીકતનો સ્વીકાર કરીએ જ છૂટકો. મિત્રો, હકીકતને સ્વીકાર કરવો જ પડે. 2 દિવસ મોડો કરો તોય ભલે, ને વહેલો કરો તોય ભલે. આ જલાલુદ્દીન અન્ય લોકો માટે સામાન્ય વ્યક્તિ હશે, પણ મારો મિત્ર અને રાહબર જલાલુદ્દીન મારા માટે ઘણો ખાસ હતો. તે પોતાના નિર્ભેળ પ્રેમ અને સમજદારીથી તેની આસપાસના લોકોના જીવનને કેવો સુંદર ઘાટ આપી શકતો હતો તે મેં પોતે અનુભવ્યું છે. આપણા દેશમાં, અન્ય ગામમાં કે શહેરમાં પણ કદાચ આવા જલાલુદ્દીન હશે, જે બીજાના જીવનમાં આવું સુંદર પરિવર્તન લાવી શકતા હશે. મિત્રો, બીજાના જીવનમાં પરિવર્તન જે લાવી શકે એથી મોટું ખુદાનું નેકીનું કામ એક પણ નથી. આપણે કોઈ બીજાને મદદરૂપ થાય ને ત્યારે સમજી લેવાનું કે આજનો દિવસ બહુ સારો છે. અરે પણ ભલે નાની મદદ કરો તમે, કદાચ એક ઈબાદત ઓછી થશે, એક પ્રાર્થના ઓછી થશે તો ચાલશે, પણ કોઈ માણસ આપણીથી દુઃખી ન થવું જોઈએ. કોઈ આંધળો માણસ હોય અને એ રસ્તો ભટકી ગયો હોય તો 2 મિનિટ એને પકડીને રસ્તો પાર કરાવ્યો, તો આ બહુ મોટું કામ કર્યું છે મિત્રો આપણે. કોઈ સ્વજન કોઈ ગુમાવ્યું હોય ને એ અફસોસ કરતો હોય, રડતો હોય, અને એના આંસુ સારી અને થોડું 5 મિનિટ બેસીને આશ્વાસન આપ્યું હશે, તો એ સત્સંગ જેવું કામ કર્યું હશે મિત્રો. આપણા સભા સત્સંગો આપણને આવું જ શીખવાડે છે કે તમે કાંઈ ન કરો તો કાંઈ નહીં, પણ જરૂર પડે ને ત્યારે કોઈની વ્યક્તિની પાસે ઊભા રહેજો. આ આપણી દરેક ધર્મની આ જે સરસ મજાની તાસીર જે છે, અને એટલે જ આપણો દેશ હંમેશા મહાન છે અને રહેશે. શું વાત કરી છે કે એણે મારા જીવનમાં જલાલુદ્દીન બીજા માટે સામાન્ય વ્યક્તિ હશે, પણ મારી માટે તો સ્વયં ખુદા છે, ફરિશ્તો છે, મારો રાહબર છે. હવે આગળ આપણે જોઈએ તો શું કહે છે, મારા જીવનમાં તે આવ્યો અને હું આજે જે કંઈ પણ છું તેના થકી ઘડાયો, તે બાબતે હું મારી ખુશ નસીબી ગણું છું. અબ્દુલ કલામ જેવા વ્યક્તિ પોતાના ગુરુને આવી રીતે સરસ વિનમ્ર ભાષામાં આભાર માને. મિત્રો, વિચાર કરો ગુરુનું કેટલું મહત્ત્વ છે. એક કહેવાય ને ભારત રત્ન એવોર્ડ મેળવેલો એક મહાન વ્યક્તિ પણ એક પોતાના રાહબરને કેવી રીતે યાદ કરે છે. અને આગળના પેરેગ્રાફમાં લખ્યું કે હું જલાલુદ્દીનને ક્યારેય ભૂલી શકીશ નહીં. એટલે આપણે પણ આ ઉપરથી શીખ લેવી જોઈએ કે આપણા જીવનમાં આપણને કોઈ ઘાટ આપવાનું કામ કરે છે, ઘડવાનું કામ કરે છે, તો એ આપણો રાહબર છે. એ પછી આપણા મામાએ હોય, કાકા હોય, મોટા પપ્પા હોય, કોઈ પણ વ્યક્તિ મા પણ હોઈ શકે છે. અને વડીલોનો આદર સત્કાર કરવો, ગુરુને માન આપવો, કુટુંબોમાં રહી અને એકબીજાની મદદ કરવી, આ બધી જ ભાવના જાણે આપણને આ પાઠ શીખવે છે. મિત્રો, આ પાઠ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. હવે પછી આપણે છે ને નેક્સ્ટ નવો પાઠ સ્ટાર્ટ કરીશું. તમે આ પાઠને એકી બેઠકે બેસી અને એક વખત વાંચી લેવો, જેથી કરીને કોઈ ક્વેરી હોય તો તમને તરત જ ખ્યાલ આવે કે અહીં નથી સમજાતું. લગભગ તમે આખો પાઠ એક બેઠકે વાંચશો ને એટલે એવું નહીં બને કે તમને નહીં સમજાય. અઘરા શબ્દોની વાત કરીએ મિત્રો, તો અહીં શબ્દાર્થ તમે છે જ. તમે જ્યારે પણ પાઠ વાંચો ને એ પહેલાં આપણે
જે શબ્દાર્થ છે ને પહેલાં વાંચી લેવાય. એવું લાગે કે બહુ જાજા શબ્દાર્થ છે, નથી મને સમજણ પડે એમ તો જો રાહબર એટલે ભૌમ્યો, કારકિર્દી એટલે આપણે બહુ સરસ આ શબ્દ છે, ભવિષ્ય ઘડવું, સિલસિલો એટલે સાંકળ ક્રમ, નિકાહ એટલે લગ્ન, આત્મીયતા એટલે આત્મીયપણ, પ્રદક્ષિણા એટલે કોઈ પણ વસ્તુને આપણે પ્રદક્ષિણા મંદિરમાં કરીએ છીએ એ ચો તરફ ફરવું, સંધ્યાકાળ એટલે સાંજનું, આધ્યાત્મિકતા એટલે આત્માનું જ્ઞાન આત્મતત્વ, આસ્તિક એટલે ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવનારો, ઇસ્લામ એટલે મુસલમાની ધર્મ, એક ધર્મનું નામ છે, સર્વોપરી સૌથી ચડિયાત, બંદગી એટલે ઇબાદત પ્રાર્થના, સરસ મજાનો શબ્દ છે, દૈનિક એટલે રોજ, નિખાલસતા એટલે ખુલ્લું દિલ, આમ સાફ દિલ હોય, હાજરા હાજુર સાક્ષાત પ્રત્યક્ષ, હલ એટલે નિર્ણય ઉકેલ, અડગ એટલે દ્રઢ ડગે નહીં એવું, આસ્થા એટલે શ્રદ્ધા, સૈકો એટલે 100 વર્ષનો સમય, અર્ચના એટલે પૂજા, અજાન એટલે બાંગનો પોકાર, દેવળ એટલે દેરું, ખાસ કરીને ખ્રિસ્તી લોકોનું ચર્ચ, દીદાર એટલે ચહેરો, ગુજરાન એટલે નિર્વાહ, આડકતરું એટલે અપ્રત્યક્ષ, પ્રોત્સાહન એટલે ખૂબ ઉત્સાહ, ફડક એટલે બીક. બાકીના બધા શબ્દો જે છે એ તમે બહુ સહેલા છે, બાકી જે છબી બતાવી, ઓળખ આપી, હૈયા ધરપત એટલે સંતોષ, જેફઈ એટલે મોટી ઉંમર. હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા લેસન સાથે મળીશું. રૂઢિપ્રયોગો પણ એક વખત રીડ કરી લેજો મિત્રો.